થોડી પૂર્વ ભૂમિકા એ રીતે બાંધવી છે કે ગાંધી પહેલાનો યુગ, કારણ કે ગાંધીજીના જીવનની વાત કરીએ કે ગાંધી માંથી વાત કરીએ તો એની પૂર્વ ભૂમિકા રૂપે ગાંધી પહેલાનો એક યુગ હતો એ કેવી રીતે ઘડાયો હતો. ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ એ વિષયનો આરંભ આમ તો મારા વતી પહેલા સત્રમાં શ્રી રામ માધવજીએ કરી દીધો છે. એમણે જે ગાંધીજીના શરૂઆતના પ્રસંગોની વાત કરી, પછી મને એમ છે કે એમની સંસ્કૃતિમાંથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ એ વિશેષ ચર્ચાનો અવકાશ નથી. થોડી ચિંતાનો વિષય એ છે કે ગાંધીજી સંસ્કૃતિ બોધ એવા ત્રણ શબ્દો એકસાથે લઈને બોલવું હોય તો ત્રણેક કલાકની જરૂર પડે, પણ સીમિત ઓવરના આ મેચમાં આપણે શક્ય તેટલા રન બનાવવાનો પ્રયાસ કરીશું. મિત્રો, કર્મે અને સ્વભાવે હું માસ્તર છું એટલે હું એક લઘુ શોધ નિબંધ જેટલું હોમવર્ક કરીને અહીં આવ્યો છું. એનું કારણ કે ગાંધી વિશે વાત કરવી હોય ત્યારે તમારે આધાર ન ચૂકી જવાય એની કાળજી લેવી પડે, એટલે કેટલીક બાબતો ગાંધીના જ શબ્દોમાં મારે અહીંયા વ્યક્ત કરવી છે, જેથી કરીને એકાદો શબ્દ પણ આગો પાછો થાય તો મુશ્કેલી ન સર્જાય. થોડી પૂર્વ ભૂમિકા એ રીતે બાંધવી છે કે ગાંધી પહેલાનો યુગ, કારણ કે ગાંધીજીના જીવનની વાત કરીએ કે ગાંધી માંથી વાત કરીએ તો એની પૂર્વ ભૂમિકા રૂપે ગાંધી પહેલાનો એક યુગ હતો એ કેવી રીતે ઘડાયો હતો. અને મેં જે જે પુસ્તકો વગેરે રેફર કર્યા છે એમણે આ વાતને વચ્ચેથી શરૂ કરવાને બદલે એમના પૂર્વ આધારોને ટાંકીને શરૂ કરેલી છે. એમ કહેવાય છે કે સૌથી પહેલાં જે કાંઈ સંસ્કૃતિની વાત આવી, સંસ્કારની વાત આવી છે એ શાસ્ત્ર પ્રામાણ્ય વાત આવી છે. શરૂઆત થઈ છે 1815માં રાજા રામમોહનરાયથી, જેમણે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવના લખી અને પ્રસ્તાવનાની અંદર એમણે એવું સ્પષ્ટ કર્યું કે શાસ્ત્ર અને બુદ્ધિ બંને નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ એ ઉચિત છે. એ સમય હતો શાસ્ત્ર પ્રામાણ્યનો, શાસ્ત્ર કહે તે સત્ય, પણ શાસ્ત્રની સાથે બુદ્ધિને જોડવાનું કામ પહેલી વખત રાજા રામમોહનરાયે કર્યું. પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્રએ એમ કહ્યું કે કેવળ બુદ્ધિ પ્રામાણ્ય નહીં ચાલે, પણ વિજ્ઞાન પ્રામાણ્ય પણ જરૂરી બનશે. શાસ્ત્ર કહે બુદ્ધિ ટેકો આપે એવું નહીં, એને વિજ્ઞાનનો ટેકો છે તો સ્વીકારીએ. એમણે એવી વાત કરી કે જો મારા ધર્મમતને લઈને વિજ્ઞાન નાશ પામતું હોય તો હું જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ પામે એ સ્વીકારવા તૈયાર છું. એટલે શાસ્ત્રથી બુદ્ધિ, બુદ્ધિથી વિજ્ઞાન, ત્યાં સુધી આપણે પહોંચ્યા. ગાંધીજીના કેટલાય વચનો એવા છે કે જે આપણને કેશવચંદ્રના વિધાનો જેવા લાગ્યા કરે છે. મેં એક અલગ યાદી એની તૈયાર કરેલી છે. ત્યાર પછી સ્વામી દયાનંદ આવ્યા અને એમણે આર્ય સમાજની સ્થાપના કરી. એ શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જઈને ઊભા રહ્યા. એમણે એવું કહ્યું કે વેદ શું કહે છે, શાસ્ત્ર બધાને ન સાંકળો તો ચિંતા નથી, પણ જેને આપણે સર્વથા પુરાણો ગ્રંથ કયો છે એ વેદનું પ્રમાણ શું છે એને માનીને જ આગળ જવાશે. પછી આપણને ખ્યાલ છે કે રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્યો આવ્યા, જેની ચર્ચા રામ માધવજીએ પણ કરી. એમણે ધર્મોની એકતા ઉપર ભાર મૂક્યો. મારે એવું કહેવું જોઈએ કે આ આખા સંસ્કૃતિ બોધનું જો વિશ્લેષણ કરીએ તો આપણી પાસે સૌથી પહેલા બધા ધર્મોને ભેગા કરીને વાત શું થઈ શકે તે રામકૃષ્ણ પરમહંસે આપણી સમક્ષ મૂક્યું.
વિવેકાનંદે તો બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી. એમણે કહ્યું કે વી બિલીવ નોટ ઓન્લી ઇન યુનિવર્સલ ટોલરેશન બટ વી એક્સેપ્ટ ઓલ રિલિજન્સ એઝ ટ્રુ. આપણે ગાંધીજીના પુરોગામી તરીકે જો વિવેકાનંદને સ્વીકારતા હોઈએ તો એનો એક આધાર આ વાક્ય છે, આ વિધાન છે. કારણ કે ગાંધીજી પણ સતત ધર્માંતરની વિરુદ્ધમાં જઈને એમ કહેતા હતા કે બધા ધર્મોને ભેગા કરવાનું કામ આપણે કરવાનું છે. હવે યાદગાર ઘટનાક્રમ જોવા જેવો છે. 1893 એપ્રિલમાં ગાંધીજી મુંબઈથી નીકળીને મેમાં નાતાલ પહોંચ્યા છે. એ જ 1893 31મી મેએ સ્વામી વિવેકાનંદ 11-9 શિકાગો ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈથી નીકળ્યા છે. 1893 16મી નવેમ્બરના રોજ મિસિસ એની બેસન્ટ, જેનો પણ ઉલ્લેખ હમણાં રામ માધવજીએ કર્યો, એ ભારતના કિનારે ઉતર્યા છે. આ સમકાલીનોની વાત એટલા માટે હું આધાર સાથે કોટ કરું છું કે આ બધાને એક જ વિચાર પ્રવાહમાં પછીથી આગળ ચાલતા આપણે જોયા છે. ગાંધીજીની ઉંમર આ ઘટના બની ત્યારે 24 હતી, વિવેકાનંદ 30 હતા અને એની બેસન્ટ છે એ 46 હતા. લગભગ આપણે સમવયસ્કો કહીએ કે પિયર ગ્રુપ કહીએ, સમકાલીનો કહી શકીએ એવું છે. પહેલી વાર એવી વાત આવી કે આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ એને ધર્મ ગણવો. નીતિ શબ્દનો પ્રયોગ પહેલી વાર અહીંયા આવ્યો. આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ, દેખાડવાની દૃષ્ટિએ પાળેલી નહીં, જેમાં હું પોતે કન્વિન્સ થાઉં અંદરથી, અને એવી નીતિ મેં જો કોઈ પાળી હોય તો એ મારો સાચો ધર્મ છે. જે ધર્મ વ્યવહારમાં લાવી ન શકાય તેને હું ધર્મ ગણતો નથી, આવું વિધાન પણ એ સમયમાં બહાર આવ્યું. એક તરફથી મારે સંમત થવાનું છે તો મારી એ નીતિ ધર્મ બને છે, બીજી તરફથી મારે એ જ ધર્મને વ્યવહારમાં ઉતારી દેખાડવાનો છે. એટલે બે ધાર ઉપર અહીંયા વાત આગળ વધે છે. ગાંધીજીએ એક વિધાન એવું કર્યું કે દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. આપણે હમણાં જ ઉલ્લેખ થયો, ભાગેશભાઈએ પણ કહ્યું અને રામજીએ પણ કહ્યું કે ધર્મ અર્થ કામ અને મોક્ષ, મોક્ષ આપણું અલ્ટિમેટ ગોલ છે. પણ એ અલ્ટિમેટ ગોલને મહાત્મા ગાંધીએ આપણા માટે સંસ્કૃતિ બોધરૂપે એવી રીતે મૂક્યું કે ડોન્ટ વેઇટ ફોર ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ઘડી સુધી રાહ જોવાની જરૂર નથી. તો શું કરવું? તો કે દરેક બાબતની અંદર સારી રીતે જીવવાનો પ્રયાસ કરો તો એક ક્ષણનો તમારો મોક્ષ છે. મોક્ષનો અર્થ આનાથી વિશેષ જરા પણ નથી અને એથી ઓછો પણ જરા નથી. આપણને ખ્યાલ છે કે મહાત્મા ગાંધી સોય ઝાટકીને કહેવા ટેવાયેલ વ્યક્તિત્વ હતા, એટલે એમણે આ કહ્યું એટલું નહીં, આધાર ઉભારે એટલે લખ્યું. હરિજનના 1946 1 ઓગસ્ટના અંકમાં આ વિધાન છપાયેલું છે. સત્યના પ્રયોગોની પ્રસ્તાવનામાં ગાંધીજીએ એક બહુ જ આગળ પડતી વાત કરી. એમણે કહ્યું કે મારે જે કરવું છે, જેની હું 30 થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને એ જ મારી દ્રષ્ટિએ મોક્ષ છે. મારું ચલન વલણ બધું એ દ્રષ્ટિએ થાય છે, એટલે આ સત્યના પ્રયોગોમાં જો તમને એવું ક્યાંય દેખાય તો હું મોક્ષ પ્રાપ્ત કરેલ વ્યક્તિ છું, સદેહે સજીવનમાં મેં મોક્ષ પ્રાપ્ત કર્યો છું.